બે દિવસ પૂર્વે સુરત મુકામે બનેલી દુર્ઘટનાના અનુસંધાને 22 જેટલા બાળકોની શહીદીને સન્માન આપવાના હેતુ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું હતું. આ તકે વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલા હતા. સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં થયેલ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડેલા છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ સેવાભાવી સંસ્થા અને અમરેલી સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે આ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી હતી. સુરતની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોના મોતને લઈને અમરેલી જિલ્લામાં અલગ અલગ જગ્યા ઉપર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે અને તમામ સંસ્થાઓ અને હોસ્પિટલમાં ફાયર ફાઈટરો મૂકવાની અપીલ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પણ સમગ્ર સ્ટાફ અને ટ્રસ્ટી પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કેન્ડલ સળગાવી અને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલી હતી. હોસ્પિટલ અને સ્કૂલોમાં ફાયર ફાઈટરના સાધનો રાખવાની અપીલ પણ કરવામાં આવેલી હતી. તક્ષશિલા બિલ્ડિંગમાં જે દુર્ઘટના બની અને 23 બાળકો, માસૂમ બાળકો જે જીવનમાં એને આખી દુનિયા જોવાની હતી અને એ પરલોક ગયા અને એને એક્સિડન્ટમાં જે રીતે એના મા બાપને પ્રભુ એને હિંમત આપે, જે બાળક જે મા બાપનું ઘટ્યું હોય એને જ ખબર હોય, પણ આપણાથી બીજું કંઈ જ ન થઈ શકે, આપણે આશ્વાસન જ આપી શકીએ એટલે પ્રભુ એને મા બાપને સહન કરવાની હિંમત આપે અને જે કંઈ આવો જાહેર જીવન હોય, જાહેર જગ્યા હોય એમાં ફાયર ફાઇટિંગનું બરાબર આપણે જે કંઈ સંસ્થાઓ ચલાવતા હોય, જે સંસ્થાના જે પ્રતિનિધિ હોય એને પોતાને ધ્યાન આપવું જોઈએ કે આવી જગ્યા ઉપર ફાયર ફાઇટિંગ અને જે કંઈ બાળકો કે જે કંઈ હોસ્પિટલ હોય કે જે કંઈ જાહેર જીવન માટેનું હોય એની પૂરી વ્યવસ્થા હોવી જોઈએ અને એને માટે બધી જ સંસ્થાઓને પોતાને જાગૃત રહી અને મારી અપીલ છે કે પોતાને જાગૃત રહી અને આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અમારી સિવિલ હોસ્પિટલમાં અમે સંપૂર્ણપણે ફાયરની સેફટી અને ફાયરની વ્યવસ્થા પૂરી કરી છે. અમારી જે કંઈ સ્કૂલો છે એ સ્કૂલોમાં પણ પૂરેપૂરી વ્યવસ્થા છે અને જે કંઈ આવી જીવનમાં દુર્ઘટના બને એ ન બને, ઓછી બને એવું આપણે પ્રભુને પ્રાર્થના કરી. અમરેલી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સાથે શહેરના વેપારી અગ્રણીઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયેલા હતા અને ભાવ વિભોર બની શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી હતી. ઓમ શાંતિ. સુરતના વરાછા રોડ પર જે તક્ષશિલામાં જે અગ્નિકાંડ બન્યો છે, બાળકોનું જીવન ગુજારણ એમાં અમારા સંસ્થા બધા બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી. સુરતમાં એક સાથે 20 વધારે બાળકોના મોતને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડેલા છે, ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને શહેરના વેપારી અગ્રણીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપેલી હતી અને અપીલ પણ કરેલી હતી કે મોટા બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા હોવી જ જોઈએ. આ તકે સિવિલ હોસ્પિટલના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા અને અન્ય લોકો દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલી હતી. અલગ અલગ વોર્ડમાં પહોંચી તેઓએ ફાયર સેફટી બાબતની ચર્ચાઓ જે તે ઇન્ચાર્જની સાથે કરેલી હતી અને જરૂરી પગલાં ભરવા માટેના નિર્દેશ પણ આપી દેવામાં આવેલા છે. મારું નામ કુંદનબેન છે. હું 4 દિવસ થયા એડમિટ થઈ છું. ત્યારે સારું છે. 4 દિવસ થયા. જમવાનો ટાઈમ ટુ ટાઈમ આપે છે, દવા ટાઈમ ટુ ટાઈમ આપે છે, નસું ધ્યાન આપે છે, બાટલા ટાઈમ ટુ ટાઈમ ચડાવી દે છે. રાત તો સાવ સારું છે.